હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? હું શ્વેતા મિસ રાઠોડ મહદી સ્કૂલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને બાળમિત્રો? અત્યારે તમે બધા ઘરે છો, ઘરેથી ઓનલાઈન સ્ટડી કરો છો, તો તમે બધા મજામાં હશો અને નિયમિત રીતે દરેક વિષયનું હોમવર્ક પણ કરતા હશો, કરો છો ને? તો ચલો, આજે પણ આપણે ઓનલાઈન સ્ટડી કરવાનું છે. અને હા, રોજની જેમ તમે બધા તમારી નોટબુક અને કંપાસ બોક્સ સાથે રાખીને બેઠા હશો, બરાબર ને? તો ચલો, આજના લેક્ચરની શરૂઆત કરીશું હવે આપણે. તો સૌથી પહેલા તમારી નોટબુકમાં આજની તારીખ લખી નાખો. ત્યાર પછી આજનો વાર લખી નાખો. ત્યાર પછી આપણું ધોરણ લખી નાખો. હવે તો તમને બધાને ખબર છે ને તમે કયા ધોરણમાં ભણો છો. અને ત્યાર પછી વિષયનું નામ લખવાનું છે, એટલે કે આપણા વિષયનું નામ છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે જનરલ નોલેજ. ચલો, આટલી વસ્તુ સારા અક્ષરે લખી નાખો, પછી આપણે આગળ શીખીશું. બાળમિત્રો, આગળના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા યાદ છે ને તમને બધાને, કે ભૂલી ગયા? કેટલા લોકોને યાદ છે? હાથ ઊંચો કરો તો. વેરી ગુડ, બધાને યાદ છે. તો આપણે શું શીખ્યા હતા? ઓલું ખાટું મીઠું શું આવે એના વિશે કંઈક શીખ્યા હતા ને? તો આપણે શીખ્યા હતા કેરી વિશે, બરાબર ને? કેરી એ એવું ફળ છે કે બધાને ભાવે, નાના છોકરાઓને પણ ભાવે, મમ્મી પપ્પાને પણ ભાવે, દાદા દાદીને પણ ભાવે, બરાબર ને? અને કેરી એ એવું ફળ છે કે જો એ કાચી કેરી હોય ને તો પણ તેમાંથી કેટલી બધી વસ્તુઓ બને, પછી જો એ કેરી પાકી જાય તો પણ એમાંથી કેટલી બધી વસ્તુ બને, અને એ કેરીનો આપણે સાવ ઉપયોગ કરી નાખ્યો હોય ને પછી તેની અંદરથી બી નીકળે તો તેને આપણે ગોટલી કહીએ છીએ. તો એ જે ગોટલી હોય ને તેમાંથી પણ કંઈક વસ્તુ બને છે. તો કેરી જ્યારે ઉગે છે કે આપણે તેને ફેંકી દઈએ ત્યાં સુધીમાં આપણને કેટલી બધી રીતે ઉપયોગી થાય છે, એટલે કે કેટલી બધી વસ્તુ બનાવી શકીએ છીએ આપણે, બરાબર ને? અને આપણે શું કઈ કઈ વસ્તુ જોઈતી એમાંથી? તો કેરીમાંથી અથાણું બને, મુરબ્બો બને, જામ બને, જેલી બને, કેરીનો રસ બને, જ્યુસ બને, મેંગો શેક બને, ચોકલેટ્સ બને છે, પીપર બને છે, અને તેની જે ગોટલી છે તેમાંથી મુખવાસ પણ બને છે. તો કેરીમાંથી આપણે કેટલી બધી વસ્તુ બને છે બધું જ શીખ્યા છીએ. આ ઉપરાંત કેરીની કેટલી બધી જાત છે એ પણ આપણે શીખ્યા. તો બાળમિત્રો, એ એક ફળ છે કેરી. ખાલી આપણે એટલું જ યાદ નથી રાખવાનું કે કેરી એક ફળ છે, કે તેનો રંગ પીળો અને કેસરી છે, પરંતુ મેં તમને જેટલું શીખવાડ્યું એ બધું જ તમારે યાદ રાખવાનું છે, બરાબર? અને કેરીને તો કેટલી બધી જાત આવે એ પણ આપણે જોઈતી.
આખી દુનિયામાં કેરીની તો 100 થી 200 જાત છે અને દરેક જાતના અલગ અલગ નામ પણ છે। રાજાપુરી, તોતાપુરી, કેસર કેરી, કેટલા બધા નામ છે। તો આપણે આ કેરી વિશે શીખ્યા હતા, તેનું હોમવર્ક પણ તમે કર્યું હતું, બરાબર ને? તો હવે આજે શું શીખવાનું છે? તો આજે આપણે શીખવાનું છે આકાર પરિચય। શું શીખીશું? આકાર પરિચય, એટલે કે આકારનો પરિચય કરવાનો છે। આકાર એટલે શું એ ખબર છે? આકાર એટલે શું ખ્યાલ છે? આકાર કોને કહેવાય, આકાર એટલે શું, આકારમાં કયા કયા આકાર આવે, ખ્યાલ છે તમને લોકોને? તો સૌથી પહેલા આપણે જોઈએ કે આકાર એટલે શું, કોને કહેવાય આકાર? તો બાળમિત્રો, જે વસ્તુને બાજુ હોય અથવા તો જે વસ્તુને ખૂણા હોય અથવા તો જેને ખૂણા કે બાજુ ન હોય તેને આકાર કહેવામાં આવે છે। આપણી સામે કોઈ પણ વસ્તુ હોય તેનો કોઈકને કોઈ આકાર છે, તો એ આકારની શોધ થઈ તેના પરથી વિવિધ વસ્તુઓના આકાર બન્યા। તો એ કયા આકાર છે તો એ આપણે શીખવાનું છે। આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ગર્લ છે, એની પાસે એક બોર્ડ છે, તેમાં આકાર ડ્રો કર્યા છે, તેના વિશે તે વાત કરે છે, જ્યારે તેની સામે બીજા નાના બાળકો છે તે શીખે છે। તો આજના આપણા ટોપિકનું નામ છે આકાર પરિચય। તો ચલો તમે આ જોઈને લખી નાખો। કઈ રીતે લખવાનું છે? તો અનેકાનો આ, કનેકાનો કા, ર પ રિ ચ ય, આકાર પરિચય। જેમ આપણે આકાર વિશે શીખીશું ને એટલે તમને લોકોને જલ્દી જલ્દી ખ્યાલ આવશે। તમારી સામે પછી કોઈ પણ વસ્તુ પડી હોય તે વસ્તુ જોતા જ તમને ખ્યાલ આવી જશે કે જો આ વસ્તુ છે તો તે આ આકારમાં છે, બરાબર? તો ચલો આપણે સૌથી પહેલા જોઈએ તો એક આકાર છે જે તમારી સામે છે। શું દેખાય છે તમને આ ચિત્રમાં? જુઓ તો સરખી રીતે, હું તમને એક મિનિટનો ટાઈમ આપું છું, તમારે આ ચિત્રને સરખી રીતે ઓબ્ઝર્વ કરવાનું છે, એટલે કે ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે, પછી તમારે વિચારવાનું છે કે આમાં શું દેખાય છે તમને લોકોને। તો આ ચિત્રમાં અહીંયા એક આકાર આપ્યો છે, એમાં જ્યાં અત્યારે કર્સર ફરે છે તે લાલ રંગમાં છે। કયા રંગમાં છે? લાલ રંગમાં, અને તેની ફરતે અહીંયા જે છે કાળો રંગ દેખાડવામાં આવ્યો છે અને તે ફ્રેમ છે। તો અહીંયા તમે જે જુઓ છો તેનું નામ શું છે ખબર છે? વેરી ગુડ, આ નામ આવડે છે બધાને, વેરી ગુડ બેટા। તો આ જે આકાર છે તેનું એક નામ છે, અને એ નામ છે ગોળ। શું નામ છે? ગોળ। ગોળનું એક બીજું પણ નામ છે વર્તુળ। શું કહેવાય? વર્તુળ। ખ્યાલ આવ્યો? તો આપણે પહેલા નામ લખતા શીખી જઈએ। ગને કાનુ ગા, ઉપર એકમાત્ર ગો, અળ ગોળ, કૌંસમાં તમારે લખવાનું છે વર્તુળ, તો વ, તને રસ્વ તુ,
ઉપર રેફ કરવાનો અને અળ ગોળ એટલે વર્તુળ હવે આ આકાર છે તેનું નામ છે ગોળ જો અહીંયાથી શરૂ કરવામાં આવે છે તો અહીંયા આવી રીતે દોરવામાં આવે છે આ આકાર એવો છે કે જે ફૂટપટ્ટીથી દોરી શકાય તેમ નથી કારણ કે ફૂટપટ્ટી તો સીધી આવે છે અને આમાં આપણે સીધી લાઈન કરવાની નથી આ આકારને એક પણ બાજુ નથી કે એક પણ ખૂણા નથી તે સંપૂર્ણપણે ગોળ છે આ આકાર દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ સેનો ઉપયોગ પરિકરનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પેન્સિલ કે પેન લગાવીને આપણે આ આકારને દોરી શકીએ છીએ આ આકાર આપણે હાથ વડે પણ કરી શકીએ છીએ એટલે કે હાથ વડે પણ દોરી શકીએ છીએ પરંતુ પરફેક્શન સાથે શીખવું જરૂરી છે બરાબર તમારે લોકોએ આ આકાર દોરવાનો છે બરાબર હવે આપણે જોઈએ આ આકારમાંથી બીજી કઈ કઈ વસ્તુ હોય છે એટલે કે આ આકાર જેવી જ બીજી કઈ વસ્તુઓ હોય છે તો જો સૌથી પહેલાં તો છોકરીઓ હાથમાં શું પહેરે છે બંગડી બરાબર ને છોકરીઓ પછી મમ્મી પહેરે આપણા ઘરમાં જેટલી લેડીઝ હોય ને જેટલી સ્ત્રીઓ તે બધા જ હાથમાં શું પહેરે બંગડી પહેરે છે તો એ બંગડીનો આકાર કેવો છે ખબર છે તમને લોકોને એ આ ગોળ આકાર છે કેવો આકાર છે ગોળ આકાર છે તો છોકરીઓના હાથમાં પહેરવાની બંગડીનો આકાર ગોળ છે તો એના જેવી હજીવી કઈ કઈ વસ્તુઓ છે જે આ આકારને લગતી છે તો એ તમારી સામે છે તો શું દેખાય છે તમને આમાં આ તો મન થઈ જાય એવી વસ્તુ છે આપણા મોઢામાં પાણી આવી જાય એવી વસ્તુ છે શું છે આ આનું નામ આવડે છે તમને લોકોને હા વેરી ગુડ આ વસ્તુનું નામ છે લાડુ એટલે કે લાડવા બરાબર ને મમ્મી લાડવા બનાવે તો કેવો આકાર કરે છે ગોળ આકાર કરે છે બરાબર ને આ ચિત્રમાં તમે જોઈ શકો છો ઉપરા ઉપરી જે લાડવા પડ્યા છે ગોળ આકારમાં છે અહીંયા તમે જુઓ છો એ પણ ગોળ આકારમાં છે હવે તો લાડવાનો આકાર પણ અલગ અલગ શેપમાં આવે છે તે બનાવવા માટે પણ મશીન થઈ ગયું છે પરંતુ જનરલી લાડવાનો આકાર કેવો હોય છે ગોળ હોય છે બરાબર ને તમારા મમ્મી પણ ઘરે લાડવા બનાવતા હશે તો તમને ખબર જ હશે અને હવે જ્યારે મમ્મી લાડવા બનાવે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું કે મમ્મી આવા ગોળ ગોળ લાડવા જ બનાવે છે ને બરાબર તો આ લાડવા છે એ પણ ગોળ આકારમાં છે ત્યાર પછી આપણે જોઈએ બીજી વસ્તુ તો અહીંયા શું દેખાય છે તમને જો તો આ શું છે તો આ છે સંતરા શું છે સંતરા છે આ એક ફળ છે જેમ આપણે કેરી જોઈ છે ને એવી જ રીતે આ સંતરું પણ એક ફળ છે જેનો રંગ પીળો છે તેનો આકાર ગોળ છે હવે અહીંયા પીળો તમે જે રંગ જુઓ છો એ તેની છાલ છે ખાતી વખતે આ છાલ કાઢી નાખવામાં આવે છે અને તેની અંદર ચીર હોય છે બરાબર જેમ લીંબુને કાપીએ તો અંદરથી કેવો ભાગ દેખાય છે એવી જ રીતે સંતરાને કાપતા તેની અંદરનો ભાગ આ પ્રમાણે દેખાય છે ખ્યાલ આવ્યો
તો આ સંતરા છે જે પીળા રંગના છે અને ગોળ આકાર ધરાવે છે. ખ્યાલ આપ્યો? તો આપણે જોયા લાડુ, સંતરા, એ બંનેનો આકાર ગોળ છે. હવે આપણે શીખીએ હજી પણ એવી કેટલીક વસ્તુ જે ગોળ આકારમાં છે. તો અહીંયા તમને શું દેખાય છે? જુઓ તો બધાને ખબર પડે તેવી વસ્તુ છે આ. ખ્યાલ આવ્યો? આ છે રંગોળી. શું છે? રંગોળી, જે ઘર આંગણામાં કરવામાં આવતી વસ્તુ છે, અથવા તો ઘરમાં રૂમની બરાબર વચ્ચે પણ આવી રંગોળીની ભાત કરવામાં આવે છે. તમે જોજો આ ચિત્ર એકદમ ગોળ આકારમાં છે અને તેની અંદર જે ડિઝાઇન કરવામાં આવી છે તે પણ કેટલી સરસ છે, તેનો રંગ પણ કેટલી સરસ રીતે પૂર્યો છે, બરાબર ને? તેની એકદમ વચ્ચે દીવો મૂક્યો છે. જોયું તમે લોકોએ? હવે તો લોકો ચોરસ રંગોળી કરે છે અથવા તો કોઈ સારી ડિઝાઇન કરે છે, બરાબર ને? તો આવી ગોળ આકારમાં રંગોળી પણ હોઈ શકે છે, બરાબર? જોયું તમે લોકોએ? ત્યાર પછી હવે આપણે જોઈએ નવો આકાર. ગોળ આકારમાં આપણે શીખ્યા લાડુ, સંતરા અને રંગોળી. આ ઉપરાંત મેં તમને કીધું બંગડીનો આકાર છે, એ પણ ગોળ હોય છે. પછી ઉપર જે પંખો છે, પંખો નહીં પણ પંખો જ્યારે ફરે છે ત્યારે કેમ ફરે છે? ગોળ ગોળ છે, ગોળ ફરે છે ને? આ ઉપરાંત બીજી એવી કઈ કઈ વસ્તુઓ છે જે ગોળ આકારમાં છે? તો એ હવે તમારે વિચારવાનું છે. ત્યાર પછી હવે આપણે શીખીએ બીજો આકાર, તો એ તમારી સામે છે. તો આ આકારનું નામ શું છે? ખ્યાલ આવે છે કોઈને? ખ્યાલ આવ્યો કોઈને? તો એનું નામ છે ત્રિકોણ. શું નામ છે? ત્રિકોણ. ચલો પહેલા નામ લખવાનું છે આપણે. તો ત્રણે રસ્વ ત્રી, કને કાનું કા, ઉપર એક માત્ર કો, અણ, ત્રિકોણ. હવે આ ત્રિકોણનું ચિત્ર છે, ત્રિકોણનો આકાર છે. તો ત્રિકોણને ત્રણ ખૂણા પડે છે એટલે એનું નામ પડ્યું ત્રિકોણ. ખ્યાલ આવ્યો? ત્રિકોણને ત્રણ ખૂણા પડે છે એટલે કે ત્રણ બાજુ છે એટલે તેનું નામ પડ્યું ત્રિકોણ. ખ્યાલ આવ્યો? ચાલો તો હવે આપણે જોઈએ કે ત્રિકોણમાંથી બીજી કઈ કઈ વસ્તુઓ હોય છે. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો તો એ ચિત્ર છે રંગોળીનું. મેં તમને વાત કરી ને કે રંગોળી હવે તો લોકો ગોળ પણ કરે છે, ચોરસ કરે છે, અને અહીંયા તમે જુઓ છો કે ત્રિકોણ રંગોળી. ખ્યાલ આવ્યો? જો કેટલી સરસ મજાની ત્રિકોણ રંગોળી કરી છે, તેમાં અલગ અલગ ડિઝાઇન કરી છે, સરસ મજાનો રંગ પૂર્યો છે. તો આ રંગોળી છે જે ત્રિકોણ આકારમાં છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ શું દેખાય છે તમને? વેરી ગુડ, બધાને નામ આવડે છે હો.
તો તેનું નામ છે સમોસા. સમોસા ભાવે છે તમને લોકોને? મને પણ ભાવે છે હો. મને તો તમે જેટલા સમોસા આપો એટલા હું ખાઈ જાઉં. બરાબર? તો આ જે સમોસા છે એનો આકાર પણ ત્રિકોણ છે. જો એક અહીંયા ઉપરની બાજુ, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, એમ ત્રણ ખૂણા છે એટલે સમોસાનો આકાર પણ ત્રિકોણ છે. બરાબર? ખ્યાલ આવ્યો? આ ઉપરાંત ત્રિકોણ આકારમાં બીજી કઈ કઈ વસ્તુઓ છે વિચારો તો. યાદ આવ્યું? ત્રિકોણ આકારમાં તો દવા પણ આવે છે. દવા જનરલી ગોળ આકારમાં અને લંબચોરસ કે લંબગોળ આકારમાં હોય છે, પણ ત્રિકોણ આકારમાં પણ દવા આવે છે. ત્રિકોણ આકારની અમુક પીપર પણ હોય છે. બરાબર ને? ગણિતના સાધનમાં પણ ત્રિકોણિયું આવે છે. તો ત્રિકોણ આકારમાંથી આપણે જોયું સમોસા, રંગોળી અને હજુ પણ એક વસ્તુ છે એ તમારી સામે છે. તો આ શું દેખાય છે તમને જુઓ તો? તો આ ઓશિકા છે. બરાબર ને? શું છે? ઓશિકા. જોઈ લીધું તમે ચિત્ર સરખી રીતે? તો આપણે જોઈએ, તમારા ઘરે સોફા સેટ કે સેટી હોય ને, એમાં મમ્મીએ આવી રીતે ઓશિકા ગોઠવ્યા હશે. પણ કોઈના ઘરે અલગ અલગ હોય, જેમ કે કોઈના ઘરે ચોરસ હોય, કોઈના ઘરે લંબચોરસ હોય, કોઈના ઘરે ગોળ હોય. તો બાળમિત્રો, આવી રીતે ત્રિકોણ આકારમાં પણ ઓશિકા હોય છે, જેને આપણે અત્યારે જોઈએ છીએ. તમારામાંથી પણ કોઈના ઘરે આવા ત્રિકોણ આકારમાં ઓશિકા હશે, જેને આપણે કુશન પણ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? જો અહીંયા ઉપર એક ખૂણો છે, આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, ત્રણ ખૂણા છે એટલે થયા ત્રિકોણ. બરાબર? તો આપણે શીખ્યા ગોળ આકાર વિશે અને ત્રિકોણ આકાર વિશે. બરાબર? હવે આપણે ત્રીજો આકાર જોઈએ તો એ તમારી સામે આવે છે. ચલો વિચારો, આ કયો આકાર છે? આ આકારનું નામ શું હશે? આવડે છે? તો તેનું નામ છે ચોરસ. શું નામ છે? ચોરસ. ચોરસ કઈ રીતે લખવાનું છે? તો ચને કાનો ચા, ઉપર એક માત્ર ચો, ર સ, ચોરસ. જો આ ચોરસ છે જેને આપણે સ્કેલથી એટલે કે ફૂટપટ્ટીથી આસાનીથી દોરી શકીએ છીએ. જો આપણે આટલું સરસ ચોરસ દોરવું હોય તો પરફેક્ટ માપ લઈને દોરવું પડે છે, નહીં તો નાની મોટી લાઈન થઈ જાય. આ ઉપરની લાઈન મોટી હોય તો આ લાઈન નાની હોય, અથવા તો ત્રાસી થઈ જાય. તો આપણે હંમેશા સ્કેલથી કરવાનું, અને સ્કેલમાં જે માપ આપ્યું છે તે માપને આધારે આપણે ચોરસ દોરી શકીએ છીએ. બરાબર? તો જુઓ, હવે આ ચોરસને ચાર બાજુ છે, જેમ કે આ એક, આ બે, ત્રણ, ચાર. ચોરસને ચાર બાજુ છે એટલે તેનું નામ પડ્યું છે ચોરસ. ચાર એટલે કે ચોરસ. ખ્યાલ આવ્યો? તમે લોકોએ નામ લખી નાખ્યું આ. હવે આપણે જોઈએ કે ચોરસમાંથી કઈ કઈ વસ્તુ
હોય છે, એટલે કે ચોરસ આકારની બીજી કઈ કઈ વસ્તુઓ છે? તો જો આમાં પણ પેલા રંગોળી આવી છે, તો રંગોળી ગોળ આકારમાં પણ હોય છે, ચોરસ આકારમાં પણ હોય છે અને ત્રિકોણ આકારમાં પણ હોય છે, અને હા લંબચોરસ આકાર કે લંબગોળ આકારમાં પણ હોઈ શકે છે, અને ફ્રી ડિઝાઇન પણ આપણે કરી શકીએ છીએ, બરાબર? તો અહીંયા તમે જુઓ છો, ચોરસમાં રંગોળી છે, કેટલી સરસ દેખાય છે, ડિઝાઇન ઝીણી ઝીણી કેટલી સરસ કરી છે, કેટલું ક્લિયર છે, ખ્યાલ આવ્યો? તો ચોરસ આકારમાં રંગોળી પણ હોય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ બીજી વસ્તુ. તો અહીંયા પણ કુશન છે, એટલે કે પીલો છે, ઓશિકુ છે, જે ચોરસ આકારમાં છે. આપણે આગળ જોયા ત્રિકોણ આકારમાં હતા, બરાબર ને? મેં તમને વાત કરી એમ, તો એ ત્રિકોણ આકારમાં છે, જ્યારે આ જે તમે જુઓ છો એ ચોરસ આકારમાં છે. ખ્યાલ આવ્યો? જો અહીંયા એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ, ચાર બાજુ છે, એટલે તે ચોરસ તરીકે ઓળખાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ શું છે? ટીવી છે, બરાબર ને? ટીવી પણ ચોરસ અને લંબચોરસ એમ બે આકારમાં જોવા મળે છે. આપણી પાસે જે છે અત્યારે એ ચોરસ છે. જો ચોરસમાં ચાર લાઇન સરખી હોય, એટલે કે તેની ચારેય બાજુ સરખી જ હોય, જો નાના મોટી થાય તો તેને ચોરસ કહેવાય નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો ભાગ આ ઉપર છે એટલો જ ભાગ અહીંયા નીચે છે, અને અહીંયા સીધો ભાગ છે, બરાબર? નીચે તેનું સ્ટેન્ડ છે, એટલે સ્ટેન્ડના આધારે ટીવી અહીંયા રહી શકે છે. તો આવા ચોરસ આકારમાં કમ્પ્યુટર પણ આવી શકે છે, બરાબર? તો આપણે શીખ્યા ગોળાકાર, ત્રિકોણાકાર અને ચોરસ આકાર. જેમ ગોળ આકારમાં બંગડી આવે છે, એમ ચોરસ આકારમાં પણ બંગડી આવી શકે છે. છોકરીઓ માટે ચોરસ આકારમાં પણ બંગડી હોય છે, ઘણી છોકરીઓ પહેરતી પણ હશે, બરાબર ને? તો તમને લોકોને હવે ખ્યાલ આવ્યો કે આપણે આજે બેઝિક જે ત્રણ આકાર છે તેના વિશે શીખ્યા, ગોળ, ત્રિકોણ ને ચોરસ, તેમાંથી કઈ કઈ વસ્તુ બને છે, મતલબ તેના આકારની કઈ કઈ વસ્તુઓ હોય છે એ પણ આપણે જોઈ અને શીખ્યા. તો આજના હોમવર્કમાં એ જ છે કે આપણે જે આકાર શીખ્યા એનું નામ અને એ આકારની કઈ કઈ વસ્તુઓ છે એના નામ તમારે લખવાના છે. ગ્રુપમાં હું મેસેજ ટાઈપ કરી મૂકીશ, તમારે જોઈને લખવાનું છે. આકારને ઇંગ્લિશમાં શેપ્સ કહેવાય છે. તો અહીંયા શેપ્સ એટલે કે આકારો આપ્યા છે, કાર્ટૂન છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આ જે આકાર છે એ લંબગોળ આકાર છે, તેની બાજુમાં છે એ ત્રિકોણ આકાર છે, તેની બાજુમાં ત્રીજા નંબર પર છે એ ગોળ આકાર છે, ચોથા નંબર પર છે એ લંબચોરસ આકાર છે, પાંચમા નંબર પર જે આકાર છે એ દિલ આકાર છે, એટલે કે હાર્ટ શેપ. છઠ્ઠો જે આકાર છે તેનું નામ છે લંબચોરસ. તો આ બધા વિવિધ આકારો છે. આજે આપણે શીખ્યા ગોળ, ત્રિકોણ, ચોરસ. હજી પણ આગળ કેટલા આકારો છે તેના વિશે આપણે આવતા લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી તમે આ બધું યાદ રાખજો અને હોમવર્ક કરી નાખજો, બરાબર? તો આજના લેક્ચરમાં તમને લોકોને મજા આવી? મને તો બહુ મજા આવી આકાર જોવાની, આટલા સરસ ચિત્રો જોવાની. તમને બધાને પણ મજા આવી હશે, તમે બધાએ આ વિડીયો પણ જોયો હશે, તો એ માટે થેન્ક યુ. અને હા, તમારું ધ્યાન રાખજો, ઓકે? સો ગુડ બાય એવરીવન.